नमस्कार, ZS TV आपનું હાર્દિક સ્વાગત છે। હું છું સંજય રાવલ। હવે આગળ વાત કરીએ તો સુરતની, સુરત ખાતે આરોગ્ય અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિએ મુલાકાત લીધી। સુરતમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખી આજે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સુરતની મુલાકાત લીધી। વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખી તમામ સુવિધાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી આજે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે હતા। કોરોના દર્દીઓની વધી રહેલી સંખ્યાને લઈ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી સરકારી હોસ્પિટલોની સાથે પ્રાઇવેટ હોસ્પિટલોની સંખ્યામાં પણ વધારો કરવા અંગેની તૈયારી બતાવી હતી। સુરતમાં ખાસ કરીને કતાર ગામમાં સૌથી વધુ કેસ વધી રહ્યા છે તે અંગે જયંતિ રવિએ જણાવ્યું હતું કે ત્યાં હાલ સર્વેલન્સની કામગીરી વધારવામાં આવી છે, મેડિકલ તપાસ સહિત સ્ક્રીનિંગની કામગીરી પણ વધારવામાં આવી છે। સાથે આયુષ્ય મંત્રાલય દ્વારા જે દિશા નિર્દેશનની દવાઓ અંગે જાણકારી આપવામાં આવી છે તે પણ આપવામાં આવી છે। ગુજરાતમાં પ્રાઇવેટ લેબમાં કોરોના ટેસ્ટિંગની વધુ કિંમત પર કહ્યું છે કે સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન છે તેની લેખિત રાહ સરકાર જોઈ રહી છે। કેન્દ્ર સરકાર જે નિર્દેશ આપશે બાદ કિંમત ઓછી કરાશે। સુરત સિવિલમાં કોરોના વોર્ડની ખરાબ પરિસ્થિતિ અંગે તેઓએ જણાવ્યું હતું કે સિવિલના ડોક્ટરો સાથે ચર્ચા કરવામાં આવી છે જેથી કરી તેઓને બચાવી શકાય, લોકો સારવારમાં વિલંબ ના કરે અને તાત્કાલિક સારવાર કરાવે। બ્યુરો રિપોર્ટ, ZS TV સુરત। આપણે સુરતની અંદર પણ જે કોવિડના કેસીસ છે એ કેસીસની અંદર આપણે જે એક્ટિવ કેસીસ છે સંખ્યામાં આપણે જોઈ રહ્યા છે કે જે રીતે અલગ અલગ સિટીઝમાં, ખાસ કરીને શહેરી વિસ્તારમાં, આખા ઇન્ડિયામાં એક ટ્રેન્ડ જોઈ રહ્યા છે કે કેસીસ વધી રહ્યા છે, તો એ અંગે આપણે અહીંયા જે બેડ્સની પ્રિપરેશન, ઓક્સિજન જે આપવામાં આવે છે, ખાસ કરીને ઓક્સિજનમાં પ્લેન ઓક્સિજન આપીએ છીએ, પછી નોન રિટર્ન બ્રીધિંગ માસ્ક આપીએ છીએ, ત્યારબાદ જે હાઈ ફ્લો નેઝલ કેન્યુલા છે અને પછી બાયપેપ વેન્ટિલેટર, એ બધાની તૈયારી દવાઓ માટે પર્યાપ્ત માત્રામાં છે। આપણા હ્યુમન રિસોર્સિસ, માનવ સંસાધન, કેમ કે ભલે બેડ્સ બધું હોય પણ ટ્રીટમેન્ટ, સારવાર આપનાર ડૉક્ટર્સ પણ ઉપલબ્ધ છે, તાલીમબદ્ધ, બધા વ્યવસ્થિત, આખી ટીમ સાથે પણ અત્યારે એક રિવ્યૂ મીટિંગ પણ કરી છે, મુલાકાતે પણ જવાના છે અને એકંદરે કોવિડ સાથે જે સમસ્યા આખા વિશ્વમાં ઊભી થઈ છે ગુજરાતમાં પણ, એના માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે, પ્રતિબદ્ધ છે કે એને આપણે સરસ રીતે એનો સામનો કરી શકીએ અને એ દિશામાં બધી આપણી તૈયારી સજ્જ છે અને હજી પણ એમાં કંઈ ગેપ્સ હોય, ટીમ સાથે બેસીને મારા તરફથી કંઈક વસ્તુ જોતા હોય તો એ સહાયતા અથવા કંઈક પણ સંકલન વધારે કરવા માટે આજે એક સમીક્ષા રાખી છે, મુલાકાતે પણ જશું અને ખાસ કરીને જે પ્રાઇવેટ હોસ્પિટલ્સ જેમ કે કિરણ હોસ્પિટલ છે, એ બધા મહાવીર હોસ્પિટલ છે, એમનો પણ સંપર્ક કરીને શક્ય હોય, જે કહેવાય છે કે બી પ્રિપેર્ડ ફોર ધ વર્સ્ટ, આપણે ઈચ્છતા નથી કે આ બધા હોસ્પિટલ્સને તરત આપણે કોવિડ માટે યુઝ કરીએ, પણ જો સંખ્યા વધે તો એના માટે પણ પૂરી તૈયારીના ભાગરૂપે આજે આ વિઝિટ કોવિડની રેડીનેસ, પ્રિપેરેડનેસ અને જે રીતે આપણે રિસ્પોન્ડ કરી રહ્યા છે એનું એક રિવ્યૂ અને ખાસ કરીને જ્યાં જ્યાં પણ કંઈક નાના મોટા કદાચ સંકલન માટે હજી ત્યાંથી ગાંધીનગરથી કોઈ નિર્ણય અથવા સપોર્ટ જોતું હોય તો એના માટે ખાસ માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપણા હેઠળ રોજ જે અમારી હાઈ પાવર કમિટીની મીટિંગ સાંજે થતી હોય છે એની અંદર પણ છેલ્લા અઠવાડિયાથી અમે વિચાર કરતા હતા કે એક ટીમ અહીંયા આવે અને સમીક્ષા કરીને, તો એના ભાગરૂપે આજે આવ્યા છીએ અને કમિશનર હેલ્થ અને હું બંને આવ્યા છીએ અને અત્યારે મુલાકાતે પણ જશું, નાના ફોકસ ગ્રુપ ડિસ્કશન્સ પણ થયા છે અને હજી બીજા બધા સ્ટેકહોલ્ડર્સ સાથે મીટિંગ કરશું। નમસ્તે મેડમ। તો આના માટે જે સર્વેલન્સની કામગીરી છે એક બાજુ, એમાં પણ અહીંયા કોર્પોરેશન અને જે જિલ્લાના વહીવટી તંત્રએ ખૂબ સુચારુ રીતે વ્યવસ્થા કરી છે, દાખલા તરીકે જે પ્રોફિલેક્સિસ જેને કહીએ છે, આયુષની દવાઈ હોય અથવા તો હાઇડ્રોક્સી ક્લોરોક્વિન પણ હેલ્થ વર્કર્સ માટે અને બીજા લોકો જે કોન્ટેક્ટમાં આવ્યા હોય એના માટે પ્રિવેન્ટિવ આપવા માટેનું પણ પ્રોટોકોલ્સ ICMRના છે, એ મુજબ પણ કામગીરી થઈ રહી છે। એ જ રીતે ડોર ટુ ડોર સ્ક્રીનિંગ અને જે લોકોને તાવ આવ્યા હોય, કોઈ પણ
કોવિડ લાઇક ઇલનેસ હોય તો એની પણ સર્વેલન્સ સ્ક્રીનિંગની કામગીરી સારી રીતે થઈ રહી છે અને જે જે વિસ્તારોમાં ઇન્ફેક્શન સ્પ્રેડ થતું હોય ત્યાં પણ ઘનિષ્ઠ રીતે આ કામગીરી થઈ રહી છે અને એને પણ હજી આપણે એક્સેલરેટ કરવું હોય તો એવા પણ નિર્ણય લેવામાં આવી રહ્યા છે અહીંથી. સાથે સાથે બીજી બાજુ ટ્રીટમેન્ટ માટે એટલે બેડ્સ વધારો, મેડિસિન્સ, એમાં જે અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ પ્રોટોકોલ આવી છે, પ્લાઝમા ટ્રીટમેન્ટની પણ વાત આવી છે, ટોસિલિઝુમાબ જેવા દવાઓ, તો એ બધી રીતે આપણે અહીંયાનું તંત્ર સજ્જ રીતે કામ કરી રહ્યું છે. પણ એને હજી કંઈ પણ એમાં ગેપ્સ હોય, એમને કંઈ પણ ગાંધીનગરથી જોતા હોય તો એ દિશા માટે આજે આપણે આવ્યા છીએ. તો યે જો પ્રાઇવેટ લેબ્સ કા ચાર્જિંગ હૈ ઉસકે લિયે સરકારને મહિને પહેલે ભી ઉનકે સાથ ચર્ચા કરકે જહાં તક ગવર્નમેન્ટ કે કેસીસ રેફર હોતે હૈ પ્રાઇવેટ મેં, જૈસે મુખ્યમંત્રી અમૃતમ યોજના, મા વાત્સલ્ય યોજના કે ભી પેકેજ મેં હમને 2000 રૂપિયે કા પ્રાવધાન કિયા હૈ ઓર ઇસ તરહ કી રેટ ભી ઉનકે